દરેક વ્યક્તિના જીવનમાં એક પેશન હોય છે, તે પછી કળારૂપી હોય કે પછી અન્ય કોઈ. આવી જ પેશન પોરબંદર જિલ્લાના એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવનાર મહેશ જોશીમાં જોવા મળી. મહેશ જોશીએ પોતાની ફરજ તો ઈમાનદારીથી બજાવે છે, પરંતુ ત્યારબાદના સમયે તેમની અંદર રહેલો કલાકાર સામે આવે છે. આમ મહેશ જોશીએ પોતાનું કામકાજ કરતા કરતા 85 જેટલા ચિત્રો બનાવ્યા છે, જેમનું પોરબંદરની નટવરસિંહ આર્ટ ગેલેરીમાં પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં લોકોએ અને મહાનુભાવોએ આ પ્રદર્શનને નિહાળ્યું પણ હતું. આજે પોરબંદરના જ એડિશનલ કલેક્ટર શ્રી મહેશભાઈ જોશીના પોતાના જ બનાવેલા પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન અહીંયા ખુલ્લું મૂકવામાં આવે છે. આજે કલેક્ટર હોવાને કારણે પોતે ઘણા બધા કાર્યોમાં વ્યસ્ત હોય છે, પરંતુ ચિત્રકલા પ્રત્યેની રુચિ અભિરુચિને કારણે પોતાની અંદરમાં રહેલી કલા પોતાના જ દ્વારા અહીંયા 85 જેટલા પેઇન્ટિંગ બનાવી અને સરસ મજાનું એક્ઝિબિશન રજૂ કર્યું છે. આ બધા જે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે એ એબસ્ટ્રેક્ટ ચિત્રો છે, અને આજે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે આવા એબસ્ટ્રેક્ટ ચિત્રોને. વિશ્વના 90% કલાકારો આ એબસ્ટ્રેક્ટ ચિત્રો દોરે છે, એ રીતે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું. પ્રેરણા મળવાના બે કારણો, અહીંના જે ઇનોવેટિવ ગ્રુપના બે ચાર મિત્રો જેમણે મને પ્રેરણા આપી, અને બીજું કે આ એકદમ એક્સલન્ટ જે આર્ટ ગેલેરી છે મારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી જોઈને મને પોરબંદર ખાતેથી શરૂઆત કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. સવાલ સમય ફાળવવાનો હોય છે. માણસો પોતાની પ્રવૃત્તિની નીચે દબાયેલા રહે છે, બહુ ઓછા માણસો સમય ફાળવી શકે છે. મેં રાત્રે મોડા સુધી જાગીને પણ મારી ચિત્રકામ પર તેની જે રસ અને રુચિ છે એ પૂર્ણ કરીને આ ચિત્રનું સર્જન